જોડણી આગળ અને પાછળ કોઈ ને કોઈ અક્ષર એક અક્ષર હોય કે બે અક્ષર જોડાઈ જાય એટલે એમાંથી નવો અર્થ પ્રાપ્ત થાય છે તો આવા જે નવા અર્થ જે પ્રાપ્ત થતા હોય છે એને કહેવાય છે અંગ સાધક પ્રત્યય મૂળ શબ્દ છે મૂળ શબ્દની આગળ અને પાછળ એક અક્ષર વાળો કે બે અક્ષર વાળો કોઈ પ્રત્યય લાગી જાય અને એમાંથી નવો જ અર્થ એટલે કે નવો જ શબ્દ જન્મે છે એવા જે હોય છે તેવા જે પ્રત્યયો છે એ પ્રત્યયોનો આપણે અભ્યાસ કરવાનો છે હવે મેં તમને કીધું કે મી વહ મહ સી થ થ તી તહ અંતે એવું તમારે સંસ્કૃતમાં આવતો અને એ બધા પ્રત્યયો છે હવે એ પ્રત્યયો છે ધાતુની આગળ પટ છે તો પટ એ ધાતુ છે મૂળ શબ્દ છે પણ એની આગળ તમે મી લગણ એટલે કે પઠામી બને તી લગણ એટલે કે પઠતી બને એવી રીતે બને એ જ રીતે આપણે ગુજરાતી છે તો ગુજરાતીમાં પણ એ પ્રકારના જે શબ્દો છે શબ્દોની આગળ પાછળ જે લાગી જાય એવા જે હોય છે એને અંગ સાધક પ્રત્યય કહેવાય છે તો આવા જે પ્રત્યયો છે એને આપણે જોઈએ હવે અંગ સાધક પ્રત્યય એટલે શું એનો અર્થ આપણે જોવાનો છે તો જોવો એમાં કે એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા અઢળક શબ્દો છે એટલે શું કીધું છે એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા એક કે બે અક્ષરના પ્રત્યયને શબ્દ બનાવનાર પ્રત્યય કે અંગ સાધક પ્રત્યય કહે છે શું કહેવું છે કે એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા એક કે બે અક્ષરના એક અક્ષર વાળો હોય કે બે અક્ષર વાળા એટલે કે અક્ષરના પ્રત્યયને શબ્દ બનાવનાર પ્રત્યય કે અંગ સાધક પ્રત્યય કહે છે હવે આપણે ઉદાહરણ જોશું એટલે આપણને એક સામાન્ય લાગશે હવે ઉદાહરણ જોઈએ તેમાં ઘણા બધા શબ્દો છે હવે એમાં જોઈએ તો અમે એક શબ્દ મૂકેલો છે અપારદર્શક અહીંયા વિરોધી શબ્દ છે આવા તમને પૂછવામાં આવે એટલે કે અપારદર્શક છે એનો વિરોધી અર્થ લખો એટલે તમે શું લખશો પારદર્શક શું લખો પારદર્શક એટલે અહીંયા અ ને સ્વર વિરોધીમાં કીધું એટલે આપણે શું કરી નાખ્યું અને કાઢી નાખીએ છીએ એટલે શું બની જાય પારદર્શક એટલે અપારદર્શક એટલે શું કહેવાય આર પાર જોઈ ન શકાય અને પારદર્શક એટલે કે આગળ પાછળ કે આર પાર જોઈ શકાય તેને આપણે વિજ્ઞાનમાં તમે ભણો છો એના આધારે એની નીચે આપેલું છે કુપુત્ર એની નીચે આપેલું છે જંગલી એની નીચે આપેલું છે સામાજિક હવે આ જે ચારે જે શબ્દો છે એ ચારે શબ્દોમાં પ્રત્યય છુપાયેલા છે આ જે અહીંયા ચાર શબ્દો આપી દીધા છે અપારદર્શક કુપુત્ર જંગલી અને સામાજિક આ વિરોધી શબ્દો છે વિરોધાર્થી તમે અત્યાર સુધી ભણતા આવ્યા છો એટલે આના આધારે તમે વિરોધી કહેવામાં આવ્યો તમે એનો જવાબ લખી આવો તો અહીંયા જોઈએ તો અપારદર્શક છે તો અહીંયા અપારદર્શકમાં પ્રત્યય છુપાયેલો છે તો એ પ્રત્યય કયો છે આગળ છે અપારદર્શક તો શું એનો કઈ અર્થ નીકળે છે નહીં પછી એના પછી પાછળ અહીંયા અ કાઢી નાખો અને પછી લખો પારદર્શક તો અ કાઢી નાખીએ એટલે એનો અર્થ પારદર્શક એટલે એના આમાંથી અર્થ નીકળે છે અને અ ઉમેરો તો પણ એમાંથી અર્થ નીકળે છે અહીંયા આપણે જોઈએ તો જે પારદર્શક છે એ શબ્દ છે પણ એની આગળ આપણે અ લગાડીએ એટલે શું બની જાય છે અપારદર્શક એટલે કે અહીંયા આપણે એનો વિગ્રહ શું કરવાનો છે વિગ્રહ અહીંયા બનશે અ પ્લસ શું કહેવાય છે પારદર્શક અ પ્લસ પારદર્શક હવે પારદર્શક એટલે કે અહીંયા કયા પ્રકારના શબ્દો બને જોઈએ બોર્ડ ઉપર લખો છો અપારદર્શક ભાઈ ક છે તો કુપુત્ર અહીંયા શું આવશે અ એના પછી અહીંયા ક છે તો શું આવશે કુ પ્લસ પુત્ર એના પછી અહીંયા જંગલ અહીંયા ગ કાઢી નાખો ગલી નહીં પણ જંગલ જંગલ પ્લસ ઈ અને અહીંયા સમાજ સમાજ પ્લસ ઈક હવે અહીંયા મેં શબ્દો લખ્યા છે તો શું કીધું છે અપારદર્શક
અપારદર્શક એ આટપાર જોઈ નહીં શકે એને આપણે કીધું છે અને અહીંયા અમે છૂટો પાડી દીધો છે એટલે કાઢી નાખેલો છે અને અહીંયા ફક્ત લખ્યું છે પારદર્શક હવે અહીંયા અ લગાડીએ એટલે નવો અર્થ પ્રાપ્ત થાય છે અને અને કાઢી નાખીએ એટલે પણ બીજો અર્થ પ્રાપ્ત થાય છે એટલે કે બે અર્થ ફક્ત અ ઉમેર્યો એટલે આપણને અલગ અલગ અ કાઢી નાખીએ તો પણ એમાંથી બીજો અર્થ પ્રાપ્ત થાય છે અને અ લગાડીએ તો પણ એમાંથી અલગ અર્થ પ્રાપ્ત થાય છે એટલે જે શબ્દ હોય એ શબ્દની આગળ અને પાછળ કોઈ બે અક્ષર કે એક અક્ષર વાળો પ્રત્યય લગાડવામાં આવે તો એને કહેવાય છે અંગ સાધક પ્રત્યય તો અહીંયા અ લગાડ્યો એટલે કે અપારદર્શક બન્યો પણ અહીંયા અ કાઢ્યો એટલે અ છે શું કહેવાય છે પ્રત્યય આ શું કહેવાય છે આ પ્રત્યય કહેવાય શું કહેવાય પ્રત્યય કહેવાય શબ્દ છે એની આગળ લાવ્યો છે એના પછી બીજો છે કુપુત્ર તો કુપુત્ર એટલે થાય છે ખરાબ કુ એનો અર્થ થાય છે ખરાબ અહીંયા અ એટલે કે અલગ અભાવ હોય એ પ્રકારનો એટલે કે કુ એટલે થાય છે ખરાબ અહીંયા સુપુત્ર એવું પણ લખી શકીએ તો સુ એ પ્રત્યય કહેવાય છે તો અહીંયા કુ પ્લસ પુત્ર એટલે કે પુત્ર થાય પણ એની આગળ અહીંયા કુ લગાડી દીધો એટલે શું થાય છે કુપુત્ર એટલે સારો પુત્ર પણ એની જગ્યાએ આપણે સ લગાડી દઈએ તો સપુત્ર એટલે શું થાય તો સારો પુત્ર એટલે કે શબ્દ છે શબ્દની આગળ પાછળ કોઈ પ્રત્યય લાગી જાય અને અર્થ બદલાઈ જાય તો એને કહેવાય છે અંગ સાધક પ્રત્યય તો અહીંયા જો બીજો શબ્દ છે જંગલી તો અહીંયા ગલી એ પ્રકારનો અર્થ પણ અહીંયા જ છે કે પ્રત્યય નથી જંગલી એના પ્રત્યય પાછા અલગ અલગ છે તમે જેમ જેમ નવમામાં પણ આવે છે દસમામાં પણ આવે છે અને અગિયારમામાં પણ આવે છે અને બારમામાં પણ આ પ્રત્યય આવે છે અત્યારે આપણે સામાન્ય રીતે સમજાઈ જાય એ પ્રકારના પ્રત્યયો આવેલા છે પણ પછી આપણને થોડાક અલગથી અને અલગ અલગ પ્રકારના પ્રત્યયો દ્વારા શબ્દોનો ભંડોળ આપણને એટલે કે એનાથી આપણે શબ્દોની ફળદ્રુપતા એટલે કે શબ્દોનો વધારે વિકાસ થાય અહીંયા જંગલ છે તો જંગલ પ્લસ ઈ તો અહીંયા ઈ પ્રત્યય લાગ્યો એટલે કે પાછળ પ્રત્યય લાગેલો છે અને અહીંયા બે જગ્યાએ આગળ પ્રત્યય લાગેલો છે હવે નીચે છે સમાજ સામાજિક છે તેનો મેં વિગ્રહ કર્યો તો સમાજ પ્લસ ઈક તો ઈક એ પ્રત્યય છે અને સમાજ એ શબ્દ છે હવે સમાજ એટલે સમાજ અને સામાજિક એટલે કે સમાજમાં જે બનતી જે ઘટનાઓ હોય એને આધારે એટલે કે આ પ્રકારે એટલે કે આ જે વ્યાખ્યા છે એની પ્રકારમાં ઘણા બધા શબ્દો છે એ શબ્દોની આગળ પાછળ શબ્દો પ્રત્યય ઉમેરતા હોય છે તો જે પ્રત્યયો છે પ્રત્યયોને આપણે ઓળખવાના છે અને પ્રત્યયોના આધારે આપણે શબ્દો એટલે કે એના ઉદાહરણ જોવાના છે હવે જોઈએ આપણે આગળ કે મૂળ શબ્દ પરથી વિરોધી અર્થ વાળો બીજી રીતે કહી શકાય કે જે મૂળ શબ્દ પરથી વિરોધી અર્થ વાળો ઉપરના વિરોધી છે વિરોધી અર્થ વાળો વિશેષ અર્થના વિસ્તાર વાળો નવો શબ્દ બનાવવા માટે એક કે બે અક્ષરના પ્રત્યયો શબ્દની આગળ પાછળ લગાડવામાં આવે તેને અંગ સાધક પ્રત્યય કહેવાય શું કીધું છે મૂળ શબ્દ પરથી વિરોધી અર્થ વાળો વિશેષ અર્થના વિસ્તાર વાળો નવો શબ્દ બનાવવા માટે એક કે બે અક્ષરના પ્રત્યયો શબ્દની આગળ પાછળ લગાડવામાં આવે એટલે થાય છે અહીંયા અંગ સાધક પ્રત્યય હવે પ્રત્યયના બે પ્રકારો છે કેટલા પ્રકારો છે બે પ્રકારો છે તો આ બે પ્રકારો કયા છે તો પૂર્વ પ્રત્યય પહેલો છે પૂર્વ પ્રત્યય અને બીજો છે પર પ્રત્યય હવે પૂર્વ પ્રત્યયના ઉદાહરણ જોવાના છે અને પર પ્રત્યયના જોવાના છે તમારે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં તમારે 80-81 મુ જે પાનું છે એમાં આ બધા ઉદાહરણો તમને આપી દેવામાં આવેલા છે હવે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તમારે પાઠ્યપુસ્તકમાં એની વ્યાખ્યા નહીં આપેલી હોય પણ જે તમને કોષ્ટકો આપેલા છે કોષ્ટકોના આધારે તમે એનો અર્થ કાઢી શકો છો પૂર્વ પ્રત્યય એટલે કહેવાય છે કે શબ્દની આગળ લાગે જે શબ્દની આગળ એક કે બે અક્ષર વાળો પ્રત્યય લાગે તેને કહેવાય છે પૂર્વ પ્રત્યય પૂર્વ એટલે કે શબ્દની આગળ જે પ્રત્યય લાગે તેને પૂર્વ પ્રત્યય કહેવાય છે અને પર પ્રત્યય એટલે થાય છે કે જે શબ્દની પાછળ પર એટલે થાય છે કે પાછળ જે પ્રત્યય લાગે તેને કહેવાય છે પર પ્રત્યય એટલે
પ્રત્યયના ઉદાહરણો છે એટલે કે બે પ્રકારો છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે ફક્ત કે પ્રત્યયો ઓળખાવો નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યય ઓળખાવો અંગ સાધક પ્રત્યય ઓળખાવોને કહેવામાં આવે કે નીચે આપેલા શબ્દોના પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય ઓળખાવો એ પ્રકારનો શબ્દ હશે એટલે તમને શબ્દો આપેલા હશે એમાંથી તમને નક્કી કરવાનું છે કે આ પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે ઘણીવાર એવા શબ્દો આપી દેવામાં આવે કે આપણે કયો પ્રત્યય લાગેલો છે આપણે સમજી શકતા નથી અને એને આધારે જવાબ ખોટો પડતો હોય છે એટલે ઉદાહરણો સમજાવો એને આધારે આપણે જોઈ લેવાનું તમારે આગળ અને પાછળ વિગ્રહ કરીને જોવાનું છે કે પાછળ અહીંયા દ પ પ કાઢી નાખો તો આગળના જે શબ્દો વધે છે અક્ષર જે વધે છે એનો કોઈ અર્થ નીકળે છે અર્થ નહીં નીકળતો એ વાત સમજી લેવાનું એના પછી આગળનો એક અક્ષર કાઢી નાખો અને પછી તમે શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો તો શું એમાંથી અર્થ નીકળે છે જો અર્થ નીકળે તો જે આગળનો જે પ્રત્યય છે એના આધારે તમે પ્રત્યય નક્કી કરો કે આ પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે હવે આ રીતે આપણે જોઈ લીધું હવે એના પછી આપણે જોવાનું છે એના ઉદાહરણો તો પૂર્વ પ્રત્યય છે તો પૂર્વ પ્રત્યયના ઘણા બધા પ્રત્યયો છે પણ અહીંયા શરૂઆતમાં હું તમને એક આ રીતે શબ્દો દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું જેને આધારે તમને ખ્યાલ આવી જાય જો અહીંયા પૂર્વ પ્રત્યય છે તો પૂર્વ પ્રત્યયના આધારે આપણે કઈ રીતે શકીએ તો અહીંયા પ્રિય શબ્દ છે તો પ્રિય શબ્દને આગળ આપણે પ્રિય એટલે કે વાહલું થાય પણ એની આગળ આપણે અપ્રત્યય લગાડી દીધો છે તો આ પૂર્વ પ્રત્યય છે તો અલગડે કે શું બની ગયો અપ્રિય એટલે કે જે નથી ગમતું તે એવું થાય એના પછી બીજું છે સ્વસ્થ એટલે કે આપણે તંદુરસ્ત સ્વસ્થ શરીર હોય એ પણ એની આગળ અલગાડી દઈએ એટલે શું થાય છે અસ્વસ્થ એટલે આપણે શરીર સ્વસ્થ નથી એવો એનો અર્થ થાય એટલે કે અહીંયા અ છે એ આ જે બે શબ્દો છે એ પૂર્વ પ્રત્યય છે હવે એના પછી આ સજીવ છે તો સજીવની આ અહીંયા સજીવ અને અહીંયા નિર્જીવ આ વિરોધી શબ્દો છે અહીંયા ની લગાડે લગે સ છે એટલે સજીવ અહીંયા ની લગે એટલે કે નિર્જીવ સજીવ એટલે કે જીવ વાળો કા તો જીવ સહિત અને અહીંયા નિર્જીવ એટલે કે જીવ વગરનો એટલે કે આ બંને શબ્દો છે બંને શબ્દોમાં એટલે કે અહીંયા ની લગાડી દીધો છે એટલે અર્થ ફરી ગયો છે એટલે ની છે એ પ્રત્યય છે અહીંયા જીવ અહીંયા નીર પ્લસ જીવ એવો એનો વિગ્રહ થાય અને જ્યારે જોડાઈ જાય છે ત્યારે આ તે શબ્દ બને છે નિર્જીવ એટલે આ પણ પૂર્વ પ્રત્યય છે એના પછી અહીંયા ની લાગી ગયો છે અહીંયા અ લાગી ગયો છે અને અહીંયા પણ અ એટલે આ બધા પૂર્વ પ્રત્યયો છે એના પછી હાજર છે એટલે કે હાજર અને એના પછી અહીંયા ગેર લગાડી દીધો છે એટલે કે ગેરહાજર હાજર એનો વિરોધી અર્થ થાય છે એટલે ઘેર એ પણ શું ગણાય છે પૂર્વ પ્રત્યય અને આ જે એનો મૂળ શબ્દ છે આ પણ મૂળ શબ્દ છે આ રીતે એના પછી છે એક તો એક છે પણ એકની આગળ અ લગાડે છે તો અહીંયા સંધિના નિયમો પ્રમાણે અહીંયા એનો અનેક થાય છે અન પ્લસ એક એવું થાય છે એટલે કે અનેક અહીંયા અન પ્લસ એક એટલે એને ભેગો કરો એટલે એના સંધિનો નિયમ આવશે ત્યારે આ શબ્દ આવે શબ્દ આવશે ત્યારે આપણે એને શીખવાનો છે અને હવે આ રીતે આપણે જોયા તેવા ઘણા બધા અહીંયા મેં શબ્દો લખી દીધા છે હવે એની આગળ આપણે અપ્રત્યય ઉમેરશું શું પ્રત્યય ઉમેરશો અ ઉમેરશો તો આપણે નવો જ શબ્દ એમાંથી એટલે કે આ જે શબ્દો છે સભ્ય વિશ્વાસ હિંસા ભણ જ્ઞાન આ જે શબ્દો છે એની આગળ આપણે અ લગાડીએ તો નવો જ અર્થ પ્રાપ્ત થશે તો એ જે નવો અર્થ પ્રાપ્ત થાય એ શું બનશે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રત્યયો છે થોડાક મહેનત માંગી લે આમ સરળ લાગે પણ અમુક શબ્દો એવા આપી દેવામાં આવે કે જે આપણા માટે સમજવા અઘરા થઈ પડે છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે અને ઉદાહરણને સમજવાના છે તમારે ફોન લઈને આમ તેમ રખડવાનું નથી અહીંયા સહ્ય છે એની આગળ અ લગાડીએ તો શું બનશે અસહ્ય શું બનશે અસહ્ય એના પછી વિશ્વાસ છે તો વિશ્વાસની આગળ શું લગાડીએ અ લગાડીએ એટલે શું બનશે અવિશ્વાસ એના પછી હિંસા છે તો હિંસાની આગળ આપણે અ લગાડીએ એટલે શું બનશે અહિંસા એના પછી ભણ છે તો ભણની આગળ અ લગાડીએ એટલે શું બનશે અભણ એના
પછી જ્ઞાન છે તો જ્ઞાન ની આગળ અ લખાય એટલે શું બનશે અજ્ઞાન એટલે કે આ જે છે એ દરેક માં અ લગાડેલો છે એટલે અર્થ બદલાઈ ગયો છે કે આ જે બધા જ જે શબ્દો છે એ બધા સેના છે પૂર્વ પ્રત્યય છે હવે એ જ રીતે અહીંયા અહીંયા છે એ અપ્રત્યય વાળો એના પછી અણ પ્રત્યય છે તો અણ પ્રત્યય વાળા પણ શબ્દો બને છે તો અણ એ પૂર્વ પ્રત્યય છે અ પણ પૂર્વ પ્રત્યય છે કે આગળ લાગી ગયો છે પાછળ અ નથી લાગતો તો એને આધારે અહીંયા અણ ગમો છે તો અહીંયા અણ લગાડીએ તો શું બનશે અણ ગમો શું બનશે અણ ગમો એના પછી માનીતું છે તેનું શું બનશે અણ માનીતું એના પછી દીઠું છે તો શું બનશે અણ દીઠું એના પછી સમજુ છે તો અણ સમજુ એના પછી હક છે તો બનશે અણ હક એટલે આ રીતે મૂળ શબ્દો છે એની આગળ અણ લાગી ગયો છે એટલે નવો જ અર્થ અણ લગાય એટલે કે નવો જ અર્થ પ્રાપ્ત થાય છે ગમ એટલે ગમો અણ ગમો એટલે કે ન ગમો અહીંયા માનીતું એટલે કે ગમતું અને અણગમતું એટલે કે ન માનવું એના પર દીઠું એટલે કે જોયું અને અણદીઠું એટલે કે ન જોયું અહીંયા સમજો એટલે કે સમજવું સમજદાર અને અણ સમજો એટલે કે સમજ વગરનો હક એટલે કે હક વાળો અને અણ હક એટલે કે હક વગરનો એવા આમાંથી અણ એટલે કે વગર એ પ્રકારનો અર્થ નીકળતો હોય છે એના પછી ઘેર છે એ પણ એક પૂર્વ પ્રત્યય છે તો એ ઘેર છે એનું શું થશે ઘેર હાજર એના પછી અહીંયા કાનૂની છે તો ગેર કાનૂની એના પછી ફાયદો છે તો ગેર ફાયદો એના પછી લાભ છે તો ગેર લાભ એના પછી સમજ છે તો ગેર સમજ એટલે ઘણા શબ્દો મૂળ છે પણ એની આગળ આ પ્રકારના પ્રત્યયો લાગી જાય તો ગેર એ પ્રત્યય છે એટલે આ બધા છે પણ પ્રત્યયો છે શું કહેવાય છે એટલે કે આ છે એમાંથી અર્થ પ્રાપ્ત થાય છે અને ગેર પ્રત્યય લગાડવાથી પણ બીજો અર્થ પ્રાપ્ત થાય છે આવા જે પ્રત્યયો છે એને કહેવાય છે અંગ સાધન પ્રત્યય એના પછી અહીંયા અપ છે તો અપ એટલે એનું ઉમેરીએ તો શું બનશે અપમાન શું બનશે અપમાન એના પછી યશ એટલે બનશે અપયશ અપયશ એના પછી બનશે અપલક્ષણ એટલે અપ લગાડીએ તો આ પ્રકારના નવા જ અર્થવાળા શબ્દો બને છે એના પછી અપ્રત્યય છે તો અપ્રત્યય આપણે લગાડીએ તો શું બનશે ગુણ એટલે કે ગુણવાળો અને અવગુણ તો શું બનશે અવગુણ એટલે થાય છે ગુણ વગરનો આરોહ અને અહીંયા પણ લગાડે તો અવરોહ અર્થ ફરી જાય છે કૃપા એટલે થાય છે અવકૃપા એટલે કે આ પ્રકારના જે મૂળ શબ્દ છે એની આગળ અને પાછળ નવા જ જે એટલે કે જે પ્રત્યયો લાગી જાય અને પછી જે શબ્દો બને તો આવા જે પ્રત્યયો છે એને કહેવાય છે અંગ સાધક પ્રત્યય હવે એવા બીજા કેટલાક પૂર્વ પ્રત્યયો છે એ પ્રત્યયો અને એના ઉદાહરણ આપણે જોઈએ અને એ સિવાયના જે પર પ્રત્યયો છે એના પણ પ્રત્યયો અને ઉદાહરણ આપણે આવતા લેક્ચરમાં જોશું અને આ બધા તમારે સારા એવા અક્ષરે લખી લેવાનું રહેશે અસ્તો જય હિન્દ.